प्रशासनमा ढगला बंद योगो बताव्या भक्ति योग एमानो एक अति महत्वनो योग आ योगना आधारे जीवने આરાધનામાં કેમ રમતો રાખવો એ જ એની પાછળનું ધ્યેય. જીવ 24 કલાક કદાચ આરાધનામાં રમતો નથી રહી શકતો. નિમિત્તને પામીને અને આરાધનામાં રમતા રાખવા માટે જ ધ્યાન છે સુનના. કોઈ એક મહિનો એવો નહીં હોય કે જેમાં નાનું મોટું પર્વ ના હોય. ગઈકાલે કીધું કાર્તક મહિનો કોણ સા પર્વ, પહેલા પર્વ કોણ સા કાર્તક મે, કાર્તક મે પહેલા પર્વ કોણ સા હતા, જ્ઞાન પંચમી, જ્ઞાન પંચમી. સહી વાત, લોક કિયા જાય લોક 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 બેસ્તમાં કાર્તક મહિનામાં બેસતું વર્ષ એ પણ પર્વ છે, કારણ કે ગુરુ ગૌતમ ને દુસરા પર્વ, તીસરા, ચોથા, ચોમાસી 14 ના આવે, સીધી પૂનમ પરિવર્તન કરાવી દીધું. આમનું ચાલે ને તો આવતીકાલે બારસ ને બદલે સીધી પૂનમ શંખેશ્વર માં છે. એક એક મહિના જુઓ, એક પણ મહિનો એવો નહીં હોય કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ માટેનું કોઈ પર્વ ન હોય. નિમિત્ત ને પામીને જીવ આરાધના કરતો હોય છે. કાર્તક માં પર્વ છે માક્ષર. આજે જ છે, કયું પર્વ આવ્યું? રાજસ્થાની નીતિ મુજબ મકસર વધ અમારે ગુજરાતી એટલે તમારી કઈ કહેવાય, ફાગણ મહિનામાં, ફાગણ સુદ 13 શું આવે, ચોમાસી 14 ફાગણ વધ માં શું આવે, આઠમ, આઠમ માં શું શરૂ થાય, વર્ષી તપ, ચૈત્ર માં હોળી, ચૈત્રી હોળી આવે, ભગવાન મહાવીર નું જન્મ કલ્યાણક આવે, ચલો આગે વૈશાખ, હજી વર્ષી તપ શરૂ કર્યો, પાણી આવી ગયા. અમે ગામમાં ગયા હતા ઉદવાડા, સવારમાં નવકારસીમાં ઓરવા ગયો, બેન કે મારા સાહેબ કેરીનો રસ, બેન કાલે તો કેરી બંધ થઈ ગઈ, આદરા ભાઈ સાહેબ મને કે આદરા બેઠા પેલા ની કેરી છે. આદરા બેઠા પછી ન લવાય, આદરા બેઠા જે પેલાનું બધું પૂરું કરો, સ્ટોક પૂરો કરો. જેઠ મહિનો કેરી ત્યાં, અને અષાઢ થી તો શું શરૂ થાય, ચોમાસું બેસે એટલે 4 મહિનાનું વર્લ્ડ કપ શરૂ થઈ જાય. અષાઢમાં પ્રવેશ થાય, અષાઢમાં ચોમાસાની શરૂઆત થાય, શ્રાવણ મહિનામાં કેટલા બધા કલ્યાણક આવે. શ્રાવણ મહિનામાં નિમનાથ ભગવાન દીક્ષા કલ્યાણક આવે, પાર્શ્વનાથ ભગવાન મોક્ષ કલ્યાણક આવે, પર્યુષણની શરૂઆત થાય, ભાદરવામાં સંવત્સરી આવે, અને આસો મહિનામાં હોળી આવે, અને આસો મહિનામાં છેલ્લે શું આવે, ગૌતમ ના કેવળ જ્ઞાન થી શરૂ થાય, મહાવીર ના નિર્વાણ થી વર્ષ પૂરું થાય. 12 મહિના વર્ષના 12 મહિના તમે જોશો તો પ્રાય એક મહિનો એવો નહીં હોય જેમાં ધર્મ કરવાનો, વિશિષ્ટ ધર્મ કરવાનું નિમિત્ત ન મળતું હોય. અને એ જ માધ્યમે આપણને જ્ઞાન પંચમી મળી, મૌન એકાદશી મળી,
દીપાવલી મળી અને નવપચ્છી મળી. આ ત્રણ પર્વની પાછળ બહુ મોટા ઇતિહાસ છે. આજે સમય નથી આજે આરાધના કરવાની છે.